स्टूडेंट आज आपणे लेसन कसोटी द्वारा जुदा जुदा तत्वनी गुणदर्शक पृथक्करण कसोटी करीए छीए। एमानुं एक छे हेलोजन माटेनी कसोटी। हेलोजन तरीके क्लोरीन ब्रोमीन कैडमियम फ्लोरीन नाइन। जो हेलोजन आपणा कार्बनिक संयोजनमां क्लोरीन ब्रोमीन के आयोडीन होय तो एनी परख करी शकाय छे। सौ प्रथम सोडियम पिघलन निष्कर्ष एटले के लेसाइन द्रावण कहेवामां आवे छे। एने सौ प्रथम HNO3 वळे एटले जे लेसाइन द्रावण लीधुं एमां सांद्र HNO3 वळे એસિડિક કરવામાં આવે છે। ત્યારબાદ તેમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 ઉમેરવામાં આવશે। જો આપણા કાર્બનિક સંયોજનમાં હેલોજન હોય તો લેસાઇન દ્રાવણમાં સોડિયમ હેલાઇડ સ્વરૂપે હશે, કાં તો તે NaCl હશે, સોડિયમ બ્રોમાઇડ હશે, કાં સોડિયમ આયોડાઇડ હશે। એમાં AgNO3 ઉમેરતા આની અંદર એટલે જે સોડિયમ હેલાઇડ હોય એમાંથી હેલાઇડ આવશે, AgNO3 ઉમેરતા આ હેલાઇડ Ag સાથે જોડાય સિલ્વર હેલાઇડ આપે છે। હવે પ્રશ્ન થાય સિલ્વર ફ્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે સિલ્વર ક્લોરાઇડ સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર આયોડાઇડ પાણીમાં અદ્રાવ્ય, જે અદ્રાવ્ય હોય એના જ અવક્ષેપ મળે એટલે સિલ્વર હેલાઇડ જે અદ્રાવ્ય છે એટલે અવક્ષેપ મળે છે। લેસાઇન દ્રાવણમાં સોડિયમ હેલાઇડ હોય AgNO3 નાખો એટલે સિલ્વર હેલાઇડ મળે, જો એ સિલ્વર હેલાઇડ તરીકે AgCl હોય તો કયો હેલોજન છે એ નક્કી કરવું છે તો એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે એટલે જે અવક્ષેપ મળે છે તે અવક્ષેપની અંદર આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે। અને જો તે સફેદ અવક્ષેપ મળે અને દ્રાવ્ય થાય એટલે આ અવક્ષેપ સફેદ છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા ઓગળી જાય તો ક્લોરિન હાજર હશે। હવે જો મળતા અવક્ષેપ પીળા છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા તે અલ્પ દ્રાવ્ય હોય તો બ્રોમિન હાજર છે એમ કહી શકાય, અને જો પીળા અવક્ષેપ હોય અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા અવક્ષેપ દ્રાવ્ય થતા નથી। આ કેસમાં સફેદ અવક્ષેપ હોય પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા અવક્ષેપ દ્રાવ્ય થઈ જાય તો ક્લોરિન હાજર, આ બેમાં પીળા અવક્ષેપ મળે પણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા અવક્ષેપ થોડા ઘટી જાય એટલે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય તો બ્રોમિન હાજર છે। સિલ્વર આયોડાઇડ ઉમેરતા પીળા અવક્ષેપ મળે અને તે અદ્રાવ્ય રહેશે તો આયોડિન હાજર છે। હવે ઘણી વખત આપણે જે કાર્બનિક સંયોજન લીધું એમાં હેલોજન તો છે જ, પણ આ સિવાય આ સંયોજનમાં ધારો કે નાઇટ્રોજન સલ્ફર જેવા તત્વો પણ હાજર હોય, આ સંયોજનની અંદર નાઇટ્રોજન અથવા સલ્ફર જેવા તત્વો પણ હાજર હોય તો સોડિયમ પિઘલન નિષ્કર્ષને પહેલાં સાંદ્ર HNO3 વડે ઉકાળવામાં આવે। એનું કારણ એ છે કે જો એમાં નાઇટ્રોજન હશે તો સોડિયમ સાયનાઇડ હશે, સલ્ફર હશે તો સોડિયમ સલ્ફાઇડ હશે, એનું વિઘટન થઈ જાય જેથી હેલોજનની AgNO3 ની સાથેની કસોટીમાં અડચણ પેદા થતી નથી। એટલે જો હેલોજન સાથે નાઇટ્રોજન અને સલ્ફર પણ હાજર હોય તો આવા કેસની અંદર સાંદ્ર HNO3 ઉમેરવાનું નહીં પણ ઉકાળવામાં આવે જેથી આનું વિઘટન થઈ જાય, એટલે આ આયનો છે એ AgNO3 સાથે પ્રક્રિયા કરી શકશે નહીં અને માત્ર હેલોજન સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર
क्लोराइड सिल्वर ब्रोमाइड के सिल्वर आयोडाइड जे असे तेना उक्षेप मळे ने अलचन अवरोध पैदा थतो नथी। आ रीते प्रयोगशाळामां हेलोजननी परख करी शकाय छे। हवे आपणे आपेला कार्बनिक संयोजनमां जो फॉस्फरस तत्वनी हाजरी होय तो ए नक्की करवा माटेनी कसोटी। आ माटे संयोजनने लेसाइन द्रावणने नहीं डायरेक्ट आपणे जे कार्बनिक पदार्थ आपेलो छे एनी अंदर ऑक्सीडेशन करता पदार्थ जेवा के सोडियम पेरोक्साइड उमेरवामां आवशे। एटले आमां रहेलो फॉस्फरस तत्व फॉस्फेट में ऑक्सीडेशन पामे छे। जीरो मांथी प्लस पांच एटले फॉस्फेट बनी गयो सोडियम फॉस्फेट। एटले फॉस्फेट स्वरूप में फॉस्फरस तत्व आ ऑक्सीडेशन करता छे आनु ऑक्सीडेशन करी फॉस्फेट में रूपांतर पामशे। आ द्रावण ने एटले जे सोडियम फॉस्फेट बन्यो HNO3 साथे उकाळवामां आवे એટલે H3PO4 ફોસ્ફોરિક એસિડ બનશે અને સોડિયમ નાઇટ્રેટ બનશે। હવે જે ફોસ્ફોરિક એસિડ બન્યું તેમાં એમોનિયમ મોલિબ્લેડેટ નામ છે, તેમાં એમોનિયમ મોલિબ્લેડેટ એટલે NH પર ટ્વાઇસ MOO4 NH પર ટ્વાઇસ MOO4 વડે એસિડિક કરશું। પેલા જે ફોસ્ફોરિક એસિડ બન્યું એમોનિયમ મોલિબ્લેડેટ ઉમેરવામાં આવે HNO3 દ્રાવણમાં પહેલેથી હશે તો આનું મોલ પ્રમાણ આટલું વપરાશે 1:12:21 તો આપણે એક મોલ એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેડેટ એટલે આખું સૂત્ર છે NH4PO4 × 12 MOO3 ના એમોનિયમ ફોસ્ફો મોલિબ્લેડેટ નું પીળું દ્રાવણ કે પીળા ઉક્ષેપ મળે 21 મોલ એમોનિયમ નાઇટ્રેટ ને 12 મોલ પાણી છૂટું પડે। જો આપણે પીળો રંગ કે પીળા ઉક્ષેપ મળે તો ફોસ્ફરસ હાજર છે અને જો પીળો રંગ કે પીળા ઉક્ષેપ ન મળે તો ફોસ્ફરસ તત્વ ગેરહાજર છે તેમ કહી શકાય। આ રીતે આપણે આ બધા તત્વોની પરખ માટેની કસોટી પૂરી થઈ। અત્યાર સુધી આપણે કાર્બનિક સંયોજનનું ગુણદર્શક પૃથ્થકરણ શીખતા હતા, મતલબ કે તમને આપેલા કાર્બનિક સંયોજનમાં કયા તત્વ રહેલા છે એને ક્વોન્ટિટીને પણ ક્વોલિટેટિવ એનાલિસિસ કીધું। અહીંયા તમને આપેલા કાર્બનિક સંયોજનમાં જે તે તત્વોના ટકા એટલે તત્વ શોધાઈ ગયા પછી એ સંયોજનમાં તે તત્વની ટકાવારી કેટલી છે તે શોધવા માટેની પદ્ધતિ એટલે જથ્થાત્મક માત્રાત્મક પૃથ્થકરણ, એને આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કહેશું। ક્વોન્ટિટી માપવાની રીત એટલે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કહેશું। કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વના ટકાવાર પ્રમાણ એટલે ટકાવારીના માપન માટે નીચે દર્શાવેલા સિદ્ધાંતને આધારિત પદ્ધતિઓથી તેની ટકાવારી માપી શકાય છે। તો સૌ પ્રથમ આપણે કાર્બન અને હાઇડ્રોજનના ટકા આપેલા કાર્બનિક સંયોજનમાં કાર્બન તથા હાઇડ્રોજનના ટકા તો બે ભેગું કેમ હા કાર્બન અને હાઇડ્રોજનના બેના ટકા એકી સાથે શોધી શકાય છે, અલગ અલગ નહીં। તો કાર્બન અને હાઇડ્રોજનના ટકા શોધવા માટેની પદ્ધતિ પૈસા અમને દાખલા પણ આવશે। પહેલાં આપણે મેથડ લઈએ। આપેલા કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનનું માપન એક જ પ્રયોગ દ્વારા કરી શકાય છે, એના માટે કોઈ અલગ અલગ મેથડ પદ્ધતિ નથી। તે માટે કાર્બનિક સંયોજનના ચોક્કસ જથ્થાને
આપણે લેશું પાત્રની અંદર કોપર ટુ ઓક્સાઇડ સાથે વધુ ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે જેથી કાર્બનિક સંયોજનમાં રહેલો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં અને હાઇડ્રોજન છે તે H2Oમાં ફેરવાઈ જશે. કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ બનશે, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ હાઇડ્રોજન ઓક્સાઇડ આપશે. એટલે આપેલા પદાર્થમાં ધારો કે કાર્બન એક્સ અને હાઇડ્રોજન વાય છે તો એક્સ પ્લસ વાય બાય ફોર મોલ ઓ ટુ સાથે પ્રક્રિયા કરે એક્સ મોલ કાર્બન ડાયોક્સાઇડ અને વાય બાય ટુ મોલ પાણી આપશે. જે ઉદાહરણ લઈએ, ધારો કે આપણે સી ટુ એચ સિક્સ ઇથેન લઈએ તો એક્સ બરાબર બે છે અને વાય બરાબર છ અને છ ભાંગ્યા ચાર એટલે ત્રણ દ્વિતીયાંશ થાય, બે દુ ચાર એટલે સાત દ્વિતીયાંશ ઓ ટુ થાય. એટલે ઇથેન સાત દ્વિતીયાંશ ઓ ટુ સાથે બળીને એક્સ એટલે બે મોલ કાર્બન ડાયોક્સાઇડ અને છ ભાંગ્યા બે અને ત્રણ મોલ પાણી આપશે. ઓક્સિજન જો બે દુ ચાર ને ત્રણ સાત છે તો સેવન બાય ટુ ઓક્સિજન આવે એટલે કે બે બે જાય તો સાત ઓક્સિજન થઈ ગયા. આ રીતે એટલે કાર્બનિક પદાર્થમાં કાર્બન અને હાઇડ્રોજન વાળું કોઈ એક સંયોજન એક દહન નળી લેવામાં આવે છે. આ દહન નળીને નીચે બર્નર વડે બાળવામાં આવશે. હવે પ્લેટિનમની ક્રુસિબલ એટલે એક વાટકા જેવું કોઈ બરાબર પાત્ર એને ક્રુસિબલ કહેશું કે જ્યાં તેનું દહન થશે. અને પ્લેટિનમ એટલા માટે લીધું કે અન્ય કોઈ ધાતુ લઈએ તો એ સંયોજન ધાતુ સાથે કદાચ પ્રક્રિયા કરે પણ એ પ્લેટિનમ નિષ્ક્રિય છે એટલે પ્લેટિનમની વાટકી એને ક્રુસિબલ કહેશું એમાં ભરવામાં આવે. અહીંથી શુષ્ક એટલે પાણી વગરની શુદ્ધ હવા અંદર દાખલ થશે. આ દહન નળીમાં તેનું દહન થશે બર્નર વડે તેને ગરમ કરતા. એટલે એમાંથી જે વરાળ બનશે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં અને એટલે અહીંયા જે ગરમ પદાર્થ અહીંથી પહેલાં ગરમ પદાર્થ બનશે એ આગળ જશે અને કોપર ટુ ઓક્સાઇડ વડે જો કાર્બન હોય તો CuO સાથે પ્રક્રિયા કરી CO2 વત્તા કોપર આપે છે. જો હાઇડ્રોજન હશે તો CuO સાથે પ્રક્રિયા કરે અને પાણી બનશે. એટલે ક્યુપ્રિક ઓક્સાઇડની પ્લેટ લેવાનો હેતુ એ હતો કે કાર્બનિક પદાર્થ જે ઘન હોય કે પ્રવાહી એ વરાળ બનીને અહીંયા આવશે. એ વરાળ કાર્બનિક સંયોજનની CuOની પ્લેટ સાથે પ્રક્રિયા કરે એટલે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં હાઇડ્રોજન છે એ પાણીમાં રૂપાંતર પામશે. અહીંયાથી CO2 પાણી હવા ઓક્સિજન કારણ કે બધો ઓક્સિજન વપરાય જરૂર નથી એ બધું અહીંયા આવી જશે. હવે યુ આકારની નળી લેવામાં આવશે. એમાં પહેલી નળીમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ છે એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, પ્રબળ ભેજ શોષક છે એટલે પાણી પ્રત્યે પુષ્કળ આકર્ષણ છે. એટલે આ જુદું મિશ્રણ છે CO2 પાણી હવા પાણીની વરાળ એ બધું અહીંથી પસાર થશે એટલે કેલ્શિયમ ક્લોરાઇડ છે બધું જ પાણી અહીંયા શોષી લેશે, અહીંયા ઉત્પન્ન થયેલું બધું જ પાણી અહીંયા શોષાઈ જશે. કેલ્શિયમ ક્લોરાઇડ છે એમાં CO2 હવા છે એ શોષાઈ નહીં તે અહીંયા બહાર આવશે, અહીંથી બહાર નીકળી જશે, ખાલી અહીં પાણી શોષાઈ જશે. હવે જે CO2 વાયુ આવશે એ બીજા યુ આકારની નળીમાં જશે અને યુ આકારની નળી કહેશું. એમાં દાખલ થયેલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં CO2 દ્રાવ્ય થાય છે તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ બધો જ દ્રાવ્ય થઈ જશે પણ ઓક્સિજન છે બહાર નીકળી જશે.
એટલે પ્રક્રિયા પૂરી થઈ. હવે એનો હેતુ શું હતો આપણે એની વાત કરીએ તો હવે પાતી થઈ કે અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેનું વજન અને પાણીના ઉત્પન્નતાનું વજન માપવું છે. તો એની સૌથી સરળ રીતે છે કે પ્રયોગ કરતા પહેલા તારો કે બરાબર પ્રયોગ કરતા પહેલા અહીંયા યુટ્યુબમાં ભરેલા યુ આકારની નળીમાં ભરેલા કેલ્શિયમ ક્લોરાઇડનું વજન પહેલેથી માપેલું હોય, ધારો કે 50 ગ્રામ છે. હવે પાણી શોષાઈ ગયા પછી આ વજન ધારો કે 60 ગ્રામ થાય છે. હા, એટલે પ્રયોગ કર્યા પહેલા ટ્યુબમાં ભરેલા કેલ્શિયમ ક્લોરાઇડનું વજન કરવામાં આવશે અને પ્રયોગ પૂરો થાય પછી અહીં દહન પૂરું થાય પછી ઉત્પન્ન અને પાણી ઉત્પન્ન થયું અને શોષાઈ જાય ત્યારે પાછું વજન કરવા ધારો કે 60 આવે તો 60 - 50 એટલે 10 ગ્રામ પાણી ઉત્પન્ન થાય તે નક્કી કરી શકાય છે. આ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું વજન મેળવવું તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની અંદર CO2 દ્રાવ્ય થાય અને K2CO3માં ફેરવાઈ જશે એ જે હોય, પણ શોષાયેલા પહેલાં ધારો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું વજન 100 ગ્રામ હતું દ્રાવણ, CO2 વાયુ શોષાઈ ગયા પછી ધારો કે 120 ગ્રામ થાય છે તો વધારો કેટલો થયો 20 ગ્રામ. એનો મતલબ 20 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયેલો હશે. આ રીતે એનું દળ માપી શકાય. કેલ્શિયમ ક્લોરાઇડ અને KOHના દળમાં થતો વધારો એટલે પહેલાં દળ માપેલું હોય એમનું ટૂંકમાં લેવું એટલે સમજાયું, પછીના દળમાં જે વધારો કેટલો થયો એના આધારે શોષાયેલું પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો મળી જાય એના ઉપરથી સૂત્ર દ્વારા કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ માપી શકાય છે. ધારો કે આપણે લીધેલા કાર્બનિક સંયોજનનું વજન m g છે, સ્મોલ m g, કાર્બનિક પદાર્થનું વજન m g છે, પછી એમાંથી બનતા પાણીનું વજન m1 g અને કાર્બન ડાયોક્સાઇડનું વજન m2 g હોય તો કાર્બનના ટકા શોધી શકાય છે. આ બાર શું છે તો કે કાર્બનનો પરમાણુ ભાર છે. અહીં વિગતવાર લખું છું, આ બાર છે કાર્બનનો પરમાણુ ભાર. m2 શું છે, CO2નું બનતા CO2નું વજન છે, એ m2 છે, એની ગણ્યાશો. 44 શું છે તો કે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર છે. અને m એટલે કે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન ગ્રામમાં છે. હવે કાર્બનનો પરમાણુ ભાર 12 છે, મળતા કાર્બન ડાયોક્સાઇડનું વજન m2 છે એને ગુણ્યાશો. આ 44 છે એ કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર છે. સ્મોલ m એ લીધેલા કાર્બનિક પદાર્થનું ગ્રામમાં વજન છે. આ સૂત્ર દ્વારા કાર્બનના ટકા માપી શકાય છે. હવે બધાને મસ્ત સમજાઈ ગયું હશે. પછી હાઇડ્રોજનના ટકા શોધવા હોય તો એને વિગતવાર આપણે લઈએ. આ બે શું છે તો કે હાઇડ્રોજનનો અણુભાર છે. એ ફિક્સ હાઇડ્રોજન અણુભાર ફિક્સ જ હોય. m1 બનતા પાણીનું પ્રયોગ દરમિયાન બનતા પાણીનું વજન m1 છે એને ગુણ્યાશો. આ 18 છે એ પાણીનો અણુભાર છે. અને m એટલે આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન ગ્રામમાં છે. આ સૂત્ર દ્વારા કાર્બન અને હાઇડ્રોજનના ટકા સહેલાઈથી માપી શકાય છે. હવે આપણે એક દાખલો ગણીશું.
एक्स के साइंस धरते 0.246 ग्राम कार्बनिक संयोजन आपेलो छे तेनो संपूर्ण दहन करवाथी 0.198 ग्राम कार्बन डाइऑक्साइड अने 0.1014 ग्राम पानी उत्पन्न थाय छे। तो संयोजन में रहेला कार्बन अने हाइड्रोजन ना टका केटला हशे? तो आपणे सूत्र खबर छे कार्बन ना टका माटे कार्बन ना परसेंटेज बराबर 12 એટલે કાર્બન નો પરમાણુ ભાર 12 M1 મતલબ બનતા કાર્બન ડાયોક્સાઇડ નું વજન 0.198 ગ્રામ એને ગુણ્યા 100 છેદમાં 44 એટલે કાર્બન ડાયોક્સાઇડ નો અણુ ભાર એને ગુણ્યા સ્મોલ m લીધેલું સેમ્પલ કાર્બનિક પદાર્થ નું વજન 0.246 તો એનો ભાગાકાર કરતા 21.95% કાર્બન હશે। આજે હાઇડ્રોજનના ટકા શોધવા માટે અહીંયા આવશે 2 હાઇડ્રોજનનો અણુભાર 2 છે એને ગુણ્યા M2 એટલે કે M2 નો મતલબ થાય છે પાણી ઉત્પન્ન થયેલા પાણીનું ગ્રામનું વજન 0.1014 ગ્રામ એને ગુણ્યા 100 18 પાણીનો અણુભાર એને ગુણ્યા 0.246 લીધેલા સેમ્પલનું વજન અહીં સરખું રહેશે એટલે 4.58% હાઇડ્રોજન તત્વ હોવું જોઈએ। હવે નાઇટ્રોજન તત્વના ટકા માપવા માટેની બે પદ્ધતિઓ જાણીતી છે એમાં એક ડ્યુમા પદ્ધતિ અને જેલ્ડા પદ્ધતિનો સમાવેશ થાય છે અને જેલ્ડા પદ્ધતિ પર આધારિત નીટમાં ઘણી વખત દાખલા પૂછાઈ ગયા ડ્યુમા પદ્ધતિમાં પણ નીટમાં દાખલા પૂછાઈ ગયા। તો નાઇટ્રોજન તત્વની ટકાવારી શોધવા માટે બે પદ્ધતિ છે ડ્યુમા પદ્ધતિ અને બીજી જેલ્ડા પદ્ધતિ। ડ્યુમા છે એ વૈજ્ઞાનિકનું નામ છે જેલ્ડા એ પણ વૈજ્ઞાનિકનું નામ છે અને આપણે ડ્યુમાસ મેથડ કહીશું જેમાં નાઇટ્રોજનના ટકા માપી શકાય। નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ એટલે જે કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન તત્વ છે તેને કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં એટલે CO2 વાયુ કાર્બન ડાયોક્સાઇડ ના વાતાવરણ કોપર ઓક્સાઇડ કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવશે જેથી નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ ઉત્પન્ન થાય છે। ધારો કે આપણું જે કાર્બનિક સંયોજન છે એનું ધારેલું સૂત્ર CHHYNZ હોય તો તે 2x plus y by 2 mol CuO સાથે વપરાશે એટલે x mol કાર્બન ડાયોક્સાઇડ y by 2 mol પાણી z by 2 mol નાઇટ્રોજન અને 2x plus y by 2 mol કોપર છૂટું પડે છે। આ સિવાય અલ્પ માત્રામાં નાઇટ્રિક ઓક્સાઇડ પણ હોય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એમનું નાઇટ્રો વાયુમાં રૂપાંતર કરવા માટે આ મિશ્રણને ગરમ તાંબાના તાર પરથી પસાર કરો જેથી થોડો ઘણો NO બનેલો હોય એ તાંબા સાથે પ્રક્રિયા કરી CuO અને નાઇટ્રોજનમાં ફેરવાઈ જશે। આ રીતે મળતા વાયુ મિશ્રણને હવે સૌપ્રથમ સમજીએ આપણે બરાબર કાર્બનિક સંયોજન અને કોપર ઓક્સાઇડ અહીંયા ભરવામાં આવશે ટ્યુબની અંદર અહીંયા CuO ક્યુપ્રિક ઓક્સાઇડની જાળી અહીંથી CO2 આવશે કે ક્યુપ્રિક ઓક્સાઇડની જાળીમાંથી પસાર થઈને આવે પછી આ CO2 વાયુ અને CuOની હાજરીમાં કાર્બનિક પદાર્થનું દહન થાય એ અશુદ્ધ CuOની જાળીમાંથી પસાર થાય પછી રિડક્શન પામેલી એટલે થોડો ઘણો મેં કીધું કે અહીંથી આ દહન થઈને આવશે
એમાં પાણી હશે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન હશે અને તાંબુ પણ હશે અને નાઇટ્રિક ઓક્સાઇડ. ઈ નાઇટ્રિક ઓક્સાઇડને નાઇટ્રોજનમાં ફેરવવા રિડક્શન પામેલી કોપરની નળ જાળી હોય છે, જે નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરશે અને આ બધો જ વાયુ હવે અહીંથી બહાર આવશે. અહીંયા મર્ક્યુરી જે પારો પ્રવાહી જેનું સેલ છે, દબાણપૂર્વક અહીં પારાની ઉપર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ભરેલું હોય છે અને એની ઉપર નાઇટ્રોજન વાયુ એકઠો કરવામાં આવે છે અને નાઇટ્રોજનનું કદ માપવામાં આવશે. પાણી છે એ અહીંયા રોકાઈ જશે, કારણ કે મર્ક્યુરીનું સેલ છે, પાણી આગળ નહીં જઈ શકે. થોડું ઘણું જશે તો અહીંયા કેવો એક્સના દ્રાવણમાં રહી જશે. પછી કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય એ KOH માં શોષાઈ જાય છે, પણ નાઇટ્રોજન છે એ અહીં સપાટી ઉપર પાણીમાં KOH માં આદ્રાવ્ય છે, અહીં KOH ભરેલા દ્રાવણની ઉપર જમા થાય. આ જે બનતા વાયુ મિશ્રણને જલીય KOH ઉપર એકત્રિત કરવામાં આવે, જેથી CO2 વાયુ તેમાં શોષાઈ જાય. નાઇટ્રોજન વાયુને અંકિત એટલે અહીં આંકા આંકેલા હોય એના ઉપર તેનું કદ નક્કી કરવામાં આવે છે, નાઇટ્રોજનનો જથ્થો નક્કી કરી શકાય છે. હવે ડીમા પદ્ધતિમાં આપણે જે કાર્બનિક પદાર્થ લીધો હતો દહન માટે, ધારો કે તેનું દળ m g છે, સ્મોલ m g. પછી ડ્યુમા પદ્ધતિની અંદર પાત્રની ઉપર નળીમાં ઉત્પન્ન થતો નાઇટ્રોજન વાયુનું કદ V1 mL છે અને પ્રયોગ થયો ત્યારે ઓરડાનું તાપમાન પ્રયોગ કર્યો તે તાપમાન T1 K હોય તો STPA કદ કેટલું થાય એને ફેરવવું પડે. એટલે પ્રયોગ દરમિયાન જે દબાણને તાપમાને પ્રયોગ કર્યો ત્યારે એકત્રિત થતા નાઇટ્રોજનનું કદ V1, તાપમાન T1, દળ M1 છે. હવે STPA કદ મેળવવું હોય તો STPA તાપમાન 273 K, દબાણ P2, STPA દબાણ 760 mL હોય તો P1V1/T1 P2V2/T2 પરથી STPA કદ એને સૂત્રનો કરતા બનાવતા P1V1T2 છેદમાં P2T1 થાય. હવે P1V1 અને T2 એટલે STPA તાપમાન ફિક્સ જ હોય 273, P2 STPA દબાણ 760 mL અને T1 પ્રયોગ દરમિયાનનું તાપમાન, આના ઉપરથી STPA નાઇટ્રોજનનું કદ મળશે. અહીંયા P1 અને V1 અનુક્રમે નાઇટ્રોજન વાયુનું દબાણ અને કદ છે, એટલે જે KOHના દ્રાવણની ઉપર મળતા નાઇટ્રોજનનું કદ અને દબાણ P1 છે. પણ તમે કહો કોઈ પણ પ્રવાહીની ઉપર જે વાયુ મળે તો એ નાઇટ્રોજનનું સાચું દબાણ ના હોય, એકત્રિત કરવામાં આવ્યો જે વાતાવરણ દબાણથી ભિન્ન હશે, તો એ P1નું મૂલ્ય નીચે મુજબ સાચું મળે. તો જે વાતાવરણ દબાણ મળ્યું મિલીમીટરમાં એમાંથી જલીયતા જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ એને જલીયતાણ કહેવાય એમાંથી બાદ કરવું પડશે. એટલે પણ પ્રવાહીની સપાટી ઉપર જે નાઇટ્રોજન દબાણ મળે તો એકચ્યુઅલી નાઇટ્રોજનનું પ્યોર દબાણ નથી, એમાં ભેગી થોડીક પાણીની વરાળ પણ હશે, એટલે એને જલીયતાણ પાણીના બાષ્પ દબાણની બાદ કરવું પડે. ધારો કે 760 હોય એમાંથી 2.42 હોય તો એ બાદ કરવું પડે, એ આપણને સાચું દબાણ મળે. હવે STPA 22,400 mL કદ હોય, દળ કદ આપણે ખબર, STPA 1 mole વાયુ નાઇટ્રોજન હોય એટલે 28 g થાય, કદની વાત કરીએ તો 22.4 L થાય, એટલે 22,000 STPA 1 mole નાઇટ્રોજન વાયુ એટલે 28 g થાય, એટલે કે એનું કદ લે તો 22.4 L
એટલે 22400 મિલી થશે તો એના દરે એટલે 22400 મિલી હોય એસટીપી એ તો નાઇટ્રોજનનું દળ ઊંધું આટલું કદ હોય તો 28 ગ્રામ થશે તો વી મિલી એ કેટલું દળ થાય તો નામ કરીએ 28 ગુણ્યા વી છેદમાં 22400 આ સૂત્રનો ઉપયોગ કરીને એસટીપી એ નાઇટ્રોજનનું વજન માપી શકાય છે હવે નાઇટ્રોજનના ટકા નાઇટ્રોજનના ટકા કેમ મળશે તો કે 28 મતલબ નાઇટ્રોજનનો અણુ 12 એને ગુણ્યા બી એસટીપી એટલે આપણે પ્રયોગ કર્યો છે તાપમાન દબાણ એસટીપી નહોતું એસટીપી એ કદ સમજો એસટીપી એ નાઇટ્રોજનનું કદ મિલીલીટર એને ગુણ્યા 100 22400 ફિક્સ મિલીલીટર છે એમ એટલે લીધેલા કાર્બનિક પદાર્થનો ગ્રામમાં વજન આ સૂત્રનો ઉપયોગ કરી નાઇટ્રોજનના ટકા માપી શકાય છે આજે અહીં સુધી રાખીએ જય હિન્દ